ખૂબ જ મોંઘા પડવાના છે કારણ કે ગત વર્ષની સરખામણીએ ફટાકડા ભાવને કારણે ગરીબ અને મધ્યમ વર્ગનું બજેટ ખોરવાશે તેવું જણાઈ રહ્યું છે હાલ એક તરફ મંદી અને બીજી તરફ મોંઘવારી વચ્ચે દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા બજારમાં ભાવ વધારો નોંધાયો છે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પોરબંદરમાં ફટાકડાના ભાવમાં ત્રીસ થી ચાલીસ ટકાનો ભાવ વધારો થયો હોવાનું ફટાકડાના વેપારીઓ જણાવી રહ્યા છે કોરોના બાદ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ મંદીનો માહોલ પસાર કર્યો છે અને આ વખતે કોરોનાનો એક પણ કેસ નથી અને અનેક છૂટછાટો છે ત્યારે ફટાકડાની કિંમતમાં ગત વર્ષ કરતાં ત્રીસ થી ચાલીસ ટકાનો ભાવ વધારો નાના અને મધ્યમ વર્ગનું બજેટ ખોરવી નાખશે આમ તો ફટાકડા ફોડવાએ બાળકો સહિત યુવાનોનો શોખ રહ્યો છે

ગત વર્ષની સરખામણી આ વખતે ત્રીસથી ચાલીસ ટકાનો વધારો છે ને એનું કારણ એવું છે કે અમુક વસ્તુ ઉપર સરકારે ટૂંક સમય માટે જે બેન મળ્યો તો ફટાકડાની કિંમત આ વસ્તુ બનાવવા ઉપર એના કારણે આ વખતે થોડોક ઉપરથી જ ભાવ વધારો છે જે બધાયને લાગુ પડે એમ છે આ વખતે ફટાકડા બજારમાં ખાસ કોઈ નવી આઈટમ આવી નથી બોમ્બ ઘરઘંટી ફુવારા ફુલઝર વાયર ફ્લેશલાઇટ અને સેલ્ફી સ્ટીક સહિતની વેરાયટી આવી છે ખાસ તો નવી આઇટમમાં ગન આવી છે જે ગનમાં દિવાસળીની સળી નાખતા ગનમાં ફૂટે છે જો કે ગત વર્ષની સરખામણી આ વર્ષે પોરબંદરના ફટાકડા બજારમાં ફટાકડાના સ્ટોલની સંખ્યા પણ વધી છે છતાં ગ્રાહકોએ ગત વર્ષની સરખામણીમાં ફટાકડાના પાંત્રીસ વધુ રૂપિયા ચૂકવવા પડશે જેથી ફટાકડા ખરીદવાનું લોકો ટાળી રહ્યા છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર